નમસ્કાર દોસ્તો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની મિત્રો તમને ખ્યાલ છે કે કેટલાક સમયથી વર્લ્ડ દ્વારા એક શ્રેણી શ્રેણી ચાલુ કરવામાં આવી છે અને એ અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યના અગત્યના પાંચ પ્રશ્નોની એ પાંચ પ્રશ્નોને આપણે જરા ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ ચાલો આવી જાઓ આ તમારી સામે એના માટેનો પહેલો પ્રશ્ન રહ્યો છે કે કવિ નર્મદે કયા ગુજરાતી સાહિત્યકારને ગરબી ભટ્ટની ગાળ આપેલી પ્રશ્નને તમારે બરાબર સમજવાનું છે કે કોને આપી હતી હવે એ જ સમજવાનું છે કે કોને આપવામાં આવી હતી કવિ નર્મદે કયા ગુજરાતી સાહિત્યકારને ગરબી ભટ્ટની ગાળ આપેલી તો કરસનદાસ માણેકને રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી કે પછી દલપતરામ ત્રવાડી હવે આ ચારમાંથી તમને કયો વિકલ્પ યોગ્ય લાગે છે એ જરા તમે પોતે નક્કી કરી લો અને પછી હું તમને જરા જવાબ આપી દઉં છું તમને આમ તો થતું હશે કે અહીંયા કરસનદાસ માણેક લખ્યું છે કરસનદાસ મૂળજી લખ્યું છે આ બેમાંથી કોઈ એક હોવા જોઈએ કેમ કે આપણને એવું શોધી કાઢતા હોય કે આ પરીક્ષામાં આવા વિકલ્પો સેટ કરતા હોય પણ એવું તમારે જોવાનું નથી તમારે બરાબર એ સમજવાનું છે કે આમાં શું તમને લાગે છે ચાલો તમે જવાબ નક્કી કર્યો હવે જવાબ કયો છે તો કે જવાબ છે ડી દલપતરામ ત્રવાડીને કવિ નર્મદે ગરબી ભટ્ટ કહ્યા હતા શા માટે કહ્યા હતા તો કે એમણે ઘણી બધી ગરબીઓ લખી નાખી તો એમાં શું વાંધો છે લખી તો ખરા પણ એ ગરબી ખાસ તો ક્યાંથી આવી કેમ આવી એ જરા સમજવું પડે આપણે તો તમને ખ્યાલ જ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સર્જક દયારામ દયારામે ગરબીનું સર્જન કર્યું છે અને એ જે ગરબીમાં જે લય જે ઢાળ છે એ ઢાળનું પરીક્ષણ નિરીક્ષણ દલપતરામે કર્યું અને એમની કવિતામાં અનાયાસ છે જ એ ઢાળ છે એ લય છે એ આવી ગયો એટલે એમની કવિતા કવિતા તો છે જ પણ એ ગરબીના ઢાળ લયની બની જાય છે અને પુષ્કળ પ્રમાણમાં એવી ગરબીઓ દલપતરામ પાસેથી આપણને મળી એટલા માટે દલપતરામને કવિ નર્મદે ગરબી ભટ્ટ એવું કહ્યું હતું હવે આ ગાળ એટલે આપણે જે પેલી ગાળો આપવા મળી છે એવી ગાળ નથી આજરા ઉપહાસથી પણ થોડીક માર્મિક ટકોરથી આપેલી ગાળ કહેવાય તો એવું તમારે સમજવાનું છે હવે જુઓ દયારામ જે છે એમનું અવસાન ક્યારે થયું હતું તો કે અઢારસો બાવનમાં થયું હતું બરાબર હવે દલપતરામનો જન્મ તો ક્યારે થયેલો તો કે અઢારસો વીસમાં એટલે દયારામ જે છે એ હતા ત્યારે દલપતરામ જન્મી ચૂક્યા હતા એટલે એમના પ્રભાવમાં તો દલપતરામ હોય જ બરાબર પછી એના સાહિત્યમાં સા સાહિત્યના પ્રભાવમાં પણ આવવાના એટલે આ બધું થઈ અને એમ કરીને દલપતરામ છે એ ગરબી રચતા થયા એટલે કવિતાની અંદર ગરબીનો લઈ ઢાળ આવ્યો તો આવું એનું જરા કનેક્શન છે એ જરા આપણને યાદ રહી જાય તો આ સરળતાથી યાદ રહે એવો પ્રશ્ન છે આ ઉપરાંત જે અહીંયા કેટલાક તમને નામ બીજા દેખાય છે એને આપણે જરા જોઈ લેવાના છે જો કરસનદાસ માણેક અહીં લખ્યું છે કરસનદાસ મૂળજી તો આ બંને અલગ કઈ રીતે છે એને પણ જરા સમજી લો તો જો કરસનદાસ માણેક છે એ આપણા ગુજરાતી સાહિત્યકાર ખરા જન્મ ક્યાં થયો પાકિસ્તાનના કરાચીમાં આમ એનું વતન તમે જોવા જાવ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હરિયાણા ગામે એમનો જન્મ થયો અને વૈશમ પાયન ઉપનામથી કરસનદાસ માણેક છે એમણે સાહિત્ય સર્જન કર્યું એમનો એક સંગ્રહ પણ છે વૈશમ પાયનની વાણી એમના બધા ગીતો બધું કવિતાઓ એમાં સંગ્રહાયેલ છે આપણે એમની કેટલીક પંક્તિઓથી વાકેફ પણ અંજલી પ્રાર્થનામાં ગાઈએ છીએ કરશનદાસ માણેક પાસેથી આપણને પ્રાપ્ત થયેલી આ પ્રાર્થના છે આ ઉપરાંત પણ તમને ખ્યાલ હશે કે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ફુલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે આ જે પંક્તિ મળી પદ આખું કવિતા મળી એ માણેકનું માણિકનું છેલ્લી એની કડી બહુ જાણીતી બનેલી છેલ્લી પંક્તિ છે કે છે ગરીબો ના કુબામાં તેલ એ દોયલું છે ગરીબો ના કુવામાં તેલ ટીપુય દોયલું ને શ્રીમંતો ની કબર પર ઘીના દીવા થાય છે મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે તો આ જે આપણા કરસનદાસ માણેક છે હવે મૂળજીને જરા અલગ પાડીએ કરસનદાસ મૂળજી એ કપોળ વાણિયા હતા મુંબઈમાં જન્મ્યા હતા સત્ય પ્રકાશ નામનું જે સામયિક છે એ કરસનદાસ મૂળજી છે એમને બહાર પાડ્યું હતું હવે કરસનદાસ મૂળજી છે એમની સાથે એક મહારાજ લાયબલ કેસ જોડાયેલો છે એ પણ તમને ખબર હશે કે એમના સંપ્રદાયના જે સાધુઓ હતા એ જે ઢોંગ ધતિંગ કરતા હતા એમના અનુયાયીઓ છે એમની પાસેથી નાણાં પડાવી લે એમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે આ બધી બાબતો છે એ કરસનદાસે ખુલ્લી પાડી લેખ લખીને એમના સામિકની અંદર તો એ ખુલ્લી પાડી અને એમાં એ બધા સાધુઓ તેના હતા એ બધા આમ ડગી ગયા કે આવું કમારથી લખાય કેમ તમારા તમારાથી એટલે એને કેસ કરી દીધો કરસનદાસ મૂળજી ઉપર પણ કરશનદાસ મૂળજી છે એમ કાંઈ ડગે એવા જેવા તેવા હતા નહીં એમણે એમાં ખૂબ લડત કરી એમની જ્ઞાતિએ કરસંદાસ મૂળજીને બહાર કાઢી મૂકેલા તો પણ એ ડર્યા નહીં એ સાધુઓએ કરસંદાસ ઉપર હુમલા પણ કર્યા તો પણ ડગ્યા નહીં અને અંતે એ ઘણી જહેમત પછી કેસને જીત્યા પણ હતા તેર હજારનો ખર્ચો એમને થયો હતો અને અગિયાર હજાર જેવા રૂપિયા એમણે પાછા પણ લઈ લીધા પેલા સાધુઓ પાસેથી તો એવા બહાદુર કરસનદાસ મુળજી છે આમ ખાસ કરીને એ નિબંધકાર તરીકે આપણે ત્યાં જાણીતા છે એટલે એમને આપણે ખાસ જાણીવા જોઈએ જે અલગ કઈ રીતે પડે છે એ તમને જણાવ્યું ચાલો હવે પછી જુઓ રણછોડભાઈ દવે તો એ આપણી ગુજરાતી જે નાટ્ય ભૂમિ છે એના પિતા તરીકે જાણીતા છે તો રંગમંચ જે આપણો છે એની ઘડતર ખાસ શરૂઆતનું કોનાથી થયું તો એ છે આપણા રણછોડભાઈ દવે સારા એવા સારા એવા કેળવણીકાર છે અને એમણે શું કર્યું હતું કે જે અસાઈ ઠાકરથી જે ભવાઈની શૈલી ચાલુ થઈ હતી એ શૈલી એમને બહુ ગમી નહીં કેમકે એમાં અશ્લીલતાના એમના દર્શન થતું હતું તો એમણે શું કર્યું તો કે એ સમયના શિક્ષકો છે એમને બોલાવ્યા એમની સાથે સારી એવી ચર્ચાઓ કરી અને એક નાટ્ય મંડળીની સ્થાપના કરી અને એમાં એમણે પોતે જ કેટલાક નાટકો રચ્યા જેમ કે જયકુમારી વિજય એમનું પહેલું નાટક અને ઉપરાંત પછી હરિશ્ચંદ્ર એવા ઘણા બધા નાટકો લખ્યા હરિશ્ચંદ્ર નાટકની અસર જે ગાંધીજી ઉપર પડી હતી એ લખેલું કોણે તો એ પણ રણછોડભાઈ દવે લખેલું એટલે એમણે નાટકો લખ્યા અને તખતા લાયકી નાટકો લખ્યા તખતા લાયકી એટલે શું તો તખતો એટલે રંગમંચ સ્ટેજ આપણે જેને કહીએ તે તો એ તખતા લાયકી નાટકો રચ્યા અને એટલે કે એ ભજવાયા ભજવી શકાય એવા નાટકો રચ્યા એટલે એટલા માટે એમને શું કહેવામાં આવે છે તો કે ગુજરાતી રંગભૂમિના પિતા ગુજરાતી નાટ્યભૂમિના પિતા તરીકે આપણે ત્યાં રણછોડભાઈ દવે જાણીતા છે અને દલપતરામને તો તમે જાણો જ છો કે એ નર્મદ નામ તો સમકાલીન જ ગણાય નર્મદનો જન્મ તો ઓગણીસો અઢારસો ને તેત્રીસમાં થયો છે તો એ અને સાહિત્ય સર્જનમાં બંને એક ધારા એક સાથે ચાલનારા એવા સર્જક છે દલપતરામ પાસેથી આપણે શરૂઆતનું શું મળ્યું તો કે એના કેટલાક શબ્દો આપણે ખાસ યાદ રાખવા જ પડે જેમ કે અઢારસો ને પિસ્તાલીમાં બાપાની પીપર એ નામનું એ જે કાવ્ય મળ્યું એ અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ગણવામાં આવે છે પછી તો કે અઢારસો પચાસમાં લક્ષ્મી નામનું જે નાટક મળ્યું એ ગુજરાતી ભાષાનું અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપાંતરિત નાટક ઓળખ તરીકે એને ઓળખવામાં આવે છે પછી અઢારસો ને એકાવનમાં હુન્નરખાનની ચઢાઈ એ નામનો એમણે જે એક લેખ લખ્યો એ પ્રથમ ગદ્ય લેખ છે નિબંધ નથી નિબંધ તો નર્મદનો છે મંડળી મળવાથી થતા લાભ એટલે આ આમની પાસેથી શું મળ્યો તો કે પ્રથમ ગદ્યલેખ મળે છે આવું એમનું સર્જન છે અને કવિતાઓથી જાણીતા છે એમને કેટલી બધી યાદગાર કવિતાઓ ગરબી શું કહેતા ગુજરાતી રાણી વાણીના વાણી રાણીના વકીલ તરીકે ઓળખાવે છે તો આ દલપતરામની વિગતોથી આપણે વાકેફ હોવા જોઈએ ખાસ તો એમની કવિતાઓ આપણે પેલી એમની કવિતા બહુ જાણીતી ઊંટ કહે આસમામાં વાકાઅંગ ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે બગલાની ડોકવાકી કૂતરાની બગલાની ડોકવાકી પોપટાની ચાંચવાકી કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે તો એવા દલપતરામને આપણે ખાસ એમના સર્જનથી યાદ રાખવાના છે તો આપણે એ વાત કરી કે ગરબી ભટ્ટ તરીકે ઓળખાયા કોના દ્વારા તો કે નર્મદ દ્વારા આ ઉપરાંત આપણા દલપતરામ છે ને સભારંજની કવિતાના કવિ પણ તરીકે પણ ઓળખાય છે હવે સભા કવિતા એટલે કેવી તો કે જ્યારે આખી સભા ભરાઈ હોય એમાં આ દરેક સભાનું એટલે કે સભાના સભ્યોનું મનોરંજન થાય એવી કવિતાઓનું સર્જન છે એ દલપતરા અમે કર્યું છે એટલે બધી કવિતાઓ આપણને બધી ગમી જ જાય છે ભાદરોનો ભીંડો અને કેળેથી નમેલી ને એ બધી એની કવિતા એવી છે પછી અંધેરી નગરીને ગંડુ રાજા ટકે શેર બાજે ટકે શેર ખાજા આખી કવિતા તમે વાંચો એટલે તમને ઘણી વખત હસવું આવે એટલે એ જે હાસ્ય નિષ્પન્ન કરી શકે એવી બધી કવિતાઓ એમણે લખી એટલે ખાસ આ દલપતરામ છે એ જાણીતા બન્યા તો આ બધી વિગતો છે એને તમે જરા યાદ રાખો એટલે મજા પડે ચાલો હવે બીજા પ્રશ્ન તરફ આપણે જરા ગતિ કરવી બીજો પ્રશ્ન એવો છે ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક એવા વિદ્યાગૌરી કોના પત્ની હતા વિદ્યાગૌરી શબ્દને તમે જાણો છો કે એ ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક તરીકે ઓળખાય છે પ્રશ્ન તમને એવો પૂછો છે કે કોના પત્ની હતા અહીં જે અનુસ્વાર છે એના પર ખાસ ધ્યાન આપજો ગુજરાતીમાં સ્ત્રીલિંગમાં માનાર્થે અનુસ્વાર લાગે છે એટલે લાગ્યા છે હવે તમારી સામે વિકલ્પો છે રમણભાઈના ભોળાભાઈના નરસિંહરાવના કે કૃષ્ણ રાવના તો આજે ચાર વિકલ્પ છે એમાંથી તમને કોના પત્ની લાગે છે આ તમે નામ તો તો રમણભાઈ મારા નામ છે ભોળાભાઈ છે તો અમારા બાજુમાં જ રહે છે એવું નથી પણ આ સાહિત્યિક નામો છે બધા એટલે એના પર ખાસ ધ્યાન આપો અને એમાંથી તમે એક પસંદ કરો વિકલ્પ કે તમને કોના પત્ની એ લાગે છે લાગવાના જોઈએ હોવા જોઈએ ચલો જવાબ છે રમણભાઈ એ જવાબ આવવાનો છે રમણભાઈના પત્ની હતા કોણ વિદ્યા ગૌરી નીલકંઠ એવું નામ છે અહીંયા તો માત્ર વિદ્યા ગૌરી જ લખ્યું છે અને રમણભાઈ નીલકંઠ એવું તમે સાંભળ્યું છે રમણભાઈ ગુજરાતીમાં શું પ્રદાન કર્યું તો આપણને પ્રથમ ગુજરાતી હાસ્ય નવલ આપી તો એ રમણભાઈ છે એમના પત્ની કોણ હતા વિદ્યા ગૌરી નીલકંઠ હવે આ પ્રશ્ન પૂછવા પાછળનું કારણ શું છે એ તમને જણાવું હવે આ રમણભાઈ છે વિદ્યા ગૌરી તો વિદ્યા ગૌરી છે એ પત્ની રમણભાઈના હતા પુત્રી કોના હતા એ જરા જાણી લો એટલે ઘણું બધું તમને જાણવા મળશે ચાલો તમારી સામે જરા એ આખી વાત કરું એક નામ તમને આપું છું ભોળાનાથ સારાભાઈ દિવેટિયા તમે આવું નામ જરા સાંભળ્યું જ હશે ભોળાનાથ સારાભાઈ દિવેટિયા ભોળાનાથ છે આપણે વાત ત્યારે ભોળાનાથની કરીએ ભોળાનાથ છે એ કોણ હતા તો કે અમદાવાદના નાગર બ્રાહ્મણ છે અને ભોળાનાથ છે એ સમય એના વખતમાં સુધારક સર્જક છે તો એમણે સુધારાવાદી પ્રવૃત્તિઓ કરી હતી અને સમાજ સુધારાના મોટા પાયાના સારા સારા કાર્યો કર્યા હતા અને રવિન્દ્રનાથ ઠાકોર છે એમના ભાઈ જે અમદાવાદમાં આવ્યા હતા એમની સાથે પણ એના સારા સંબંધો હતા વળી મહિપતરામ રૂપરામ નીલખંડ છે એમના પણ સારા એવા મિત્ર છે ભોળાનાથ સારાભાઈ તો એ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા છે એમની આપણે જરાક વાતો કરીએ ને જરા આગળ વધીએ હવે જો આ ભોળાનાથ છે એમનું એક કાવ્ય સંગ્રહ છે એમનું નામ છે ઈશ્વર પ્રાર્થના માળા આ તમારે યાદ રાખવાનું કાવ્ય સંગ્રહ છે ઈશ્વર પ્રાર્થના માળા પછી જરા બીજું જે આવ્યું એને જુઓ હવે આ ભોળાનાથ સારાભાઈ છે ને એમના પુત્રોની વાત કરે કે નરસિંહરાવ દિવેટિયાને તમે જાણો છો નરસિંહરાવ દિવેટિયા મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એમના પુત્રના અવસાન પછી નરસિંહરાવ દિવેટિયાએ આ કવિતા લખેલી અને આપણે એને પ્રાર્થના સ્વરૂપે ગાઈએ છીએ દ્વારે ઉભો શિશુ ભોળો દયામય મંગલ મંદિર ખોલો તો એ નરસિંહરાવ દિવેટિયા છે ને ભોળાના સારાભાઈના પુત્ર હતા હવે બીજા પણ છે કોણ કૃષ્ણરાવ જ્યાં કૃષ્ણરાવ નામ લખ્યું છે ખ્યાલ આવ્યો તો કૃષ્ણરાવ દિવેટિયા આ બંને ભોળાનાથ સારાભાઈ દિવેટેના પુત્ર હતા અહીંયા જે કૌશમાં લખેલું છે ને એનો સંબંધ સીધો અહીંયા છે ભોળાનાથ સાથે છે આ ભાઈ ભોળાનાથના પાછા પિતા છે એ તો તમને ખબર હશે ચાલો આટલું ખબર પડી શું કે નરસિંહરાવ દિવેટિયા અને કૃષ્ણરાવ દિવેટિયા એ ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના શું હતા પુત્ર હતા એને માત્ર પુત્ર જ નતા પુત્રીઓ પણ હતી અને એમાં એક છે બાળાબેન બાળાબેન જે દિવેટિયા એ કોના પુત્રી હતા ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના અને આ બાળાબેન છે એ ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ સ્ત્રી સંવાદ સંપાદક તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવે છે એમણે શું કર્યું તો કે લોકસાહિત્યના જે ગીતો હોય એ એકઠા કર્યા અને નાગર સ્ત્રીઓમાં ગવાતા સ્ત્રી જે લોકગીતો છે એનો એક સંગ્રહ બહાર પાડ્યો અને એવા સંગ્રહ બહાર પાડનારા એ પહેલાં સ્ત્રી છે એટલે એ પ્રથમ સ્ત્રી સંપાદક તરીકે જાણીતા છે બાળાબેન દિવેટિયા તો એના પુત્રી હતા બરાબર હવે જરાક બીજું નામ છે વિદ્યા ગૌરી હવે એ કોણ છે તો કે જે આ બાળાબેન દિવેટિયા છે એમની જે પુત્રી છે એનું નામ શું છે વિદ્યા ગૌરી જે આપણે અહીંયા લખ્યું છે આ વિદ્યા ગૌરી એ રમણભાઈના પત્ની તો પછી થયા હોય ને પહેલાં શું હતા તો કે એ બાળાબેન દિવેટિયાના પુત્રી હતા એટલે જ્યાં એ પોત્રી લખ્યું છે એ શું થયું તો કે ભોળાનાથ સારાભાઈ દિવેટિયાની એ પોત્રી થયા કોણ વિદ્યા ગૌરી તમને થાય કે આ તો જરા ચક્કર આવે ચડે છે એકદમ સરળ વાત છે કે ભાઈ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા છે એમને બે પુત્ર છે નરસિંહરાવ અને કૃષ્ણરાવ એક પુત્રી છે બાળાબેન દિવેટિયા હવે બાળાબેન જે દિવેટિયા છે એમના લગ્ન તો થયા જ હોય પછી એમને શું થયું તો કે પુત્રી થઈ એનું નામ શું છે વિદ્યા ગૌરી તો વિદ્યા ગૌરી જે છે એ એમના પુત્રી તો પણ ભોળાનાથ સારાભાઈના શું થયા પૌત્રી થયા ચાલો આટલી ખબર પડી હવે આ વિદ્યા ગૌરી છે ને એમની બાળપણથી સગાઈ કરી દેવામાં આવેલી કોની સાથે હસવદન સાથે એની સગાઈ થઈ હતી અને હસવદન છે એ પછી લગ્ન પહેલાં મૃત્યુ પામે છે અને પહેલાનો જમાનો તમને ખ્યાલ હશે કે થતું શું તો કે પતિનું અવસાન થાય લગ્ન થયા આવે કે ના થાય પછી એના ફરી વખત એના લગ્ન કરી દેવામાં આવે નહીં વિધવા ગણવા મળે લગ્ન થાય કે ન થાય એટલે એના પછી લગ્ન થાય નહીં પણ આ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા છે અને એની આખી જે પેઢી પછીની થઈ એ બધા લોકો છે એ વિધવાના વિવાહ થવા જોઈએ એમાં માનતા હતા એટલે આ બધા જે જે સમાજ સુધારકો હતા હતા એના ઘરમાં તો ને આ બધા રીંગણા નહોતા એ લોકો કરતા પણ એટલે સુધારો ક્યાંથી થવો જોઈએ પોતાના ઘરમાંથી જ થવો જોઈએ એટલે ભોળાનાથ સારાભાઈ અને એ બધા ભેગા થઈ અને આ વિદ્યા ગૌરી છે એ હસ્વદન સાથેની જે સગાઈ પછી તોડી નાખી કેમ કે એમનું અવસાન થયું અકાળે એટલે તોડી નાખી પછી સગાઈ ક્યાં કરી તો હવે જરા જુઓ તમે નામ સાંભળ્યું છે મહીપતરામ રૂપરામ નીલકંઠ ઇંગ્લેન્ડની મુસાફરીનો જેને કરી પ્રવાસ કર્યો અને એમનું એક આપણે પ્રવાસ વર્ણનનું પ્રથમ પુસ્તક આપ્યું મહીપતરામ રૂપરામ નીલકંઠ હવે એ જુઓ પછીનું જે આવ્યું છે એ જુઓ હવે એ જે છે એના પુત્રનું નામ શું છે ખબર રમણભાઈ નીલકંઠ હમણાં તમને વાત કરી રમણભાઈ એ જ રમણભાઈ કોના પુત્ર છે મહીપતરામ રૂપરામ નીલકંઠના પુત્ર છે આ રમણભાઈ ભદ્રમ ભદ્ર નવલકથાવાળા રમણભાઈ એ જ હવે એ કોના પુત્ર છે મહેપતરામ રૂપરામ નીલકંઠના પુત્ર છે અને એના લગ્ન કોની સાથે થયા તો કે વિદ્યા ગૌરી સાથે થયા કોને કરાવ્યા ભોળાનાથ સારાભાઈ દિવેટી એટલે આ બધું જે છે એ આમ ચાલતું હતું આ આ પુત્ર વધુ કોના થાય તો કે મહેપતરામના પુત્ર વધુ થાય કોણ વિદ્યા ગૌરી નીલકંઠ થાય એટલે જે કૌંસમાં જે લખ્યું છે ને એ ઉપરની સાથે સંબંધ ધરાવે છે આવું તમને કહું જેમ કે અહીંયા વાત કરીએ પૌત્રી તો ભોળાનાથની આ પુત્ર તો એમનો અને પુત્રી તો પણ એમની એવી રીતે પુત્ર કોનો મહેપતરામનો આ પુત્ર વધુ થઈ કેમ કે આ તો પુત્રી કોની હતી બાળાબેનની હતી ને એટલે અને અહીંયા જે લખ્યું છે વિનોદીની નીલકંઠ એ કોણ છે પાછું તો કે પૌત્રી કોની મહેપતરામની એટલે શું થયું તો કે રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠ એમનું જે સંતાન એમનું નામ છે વિનોદીની નીલકંઠ તો હવે આનું નામ શા માટે લખ્યું તો કે જે રમણભાઈ છે છે એ સાહિત્યકાર એમના પત્ની વિદ્યાગૌરી પણ રમણભાઈને સારા સાહિત્યકાર બન્યા અને ઘણું બધું પ્રદાન એમણે આપ્યું અનુવાદો પણ કર્યા અને સાહિત્ય સર્જન કર્યું વધારે પડતું એની જે પુત્રી હતી વિનોદિની નીલકંઠ એ પણ બાળ સાહિત્યકાર બની અને સારી એવી નવલકથાઓને બધું લખ્યું તો એ પણ સાહિત્યકાર બની તમે જુઓ શિક્ષણનો જે પ્રભાવ પડે પહેલાના જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ આપવાથી મનાઈ ફરવામાં આવતી કે ઘરની બહાર ન જાય એ તો બસ ઉમરાને પૂજે અને ઘરમાં રહે આ વસ્તુને આ સુધારકવાદી જે સર્જકો હતા એ બધાએ ન અપનાવી અને સ્ત્રીઓને એક મેદાન આપ્યું એ મેદાન આપ્યું એના કારણે જ વિદ્યાગૌરી નીલકંઠ છે એ પ્રથમ સ્નાતક થયા અને એમની પુત્રી છે એમને એણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મોકલી ત્યાં એ સ્નાતક તો થાય છે પણ અનુસ્નાતક પણ થાય છે એટલે કે એ સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયની અંદર એ એમએ ની પદવી પ્રાપ્ત કરે છે એટલે જુઓ એક વસ્તુથી એ લોકો અટકી જતા નથી પણ આગળ વધી અને પોતાની પુત્રીનો પણ વિકાસ કર્યો જો આ શિક્ષણથી આવેલો બદલાવ આખી પેઢીમાં જોવા મળ્યો એ સમજાવવા માટે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો છે એટલે તમે ઘણું બધું જાણી ચૂક્યા હશો આમાં તમને એક સાથે ઘણા બધા સર્જકો છે એ એ એક સંબંધની અંદર બંધાયેલા જોવા મળશે એટલે ઘણું બધું યાદ રહેશે તમને કહ્યું તેમ કે ભોળાના સારા ભાઈ તો ઈશ્વર પ્રાર્થના માળા છે નરસિંહરાવ દિવેટિયા એમણે પણ કુસુમ માળા નુપુર જંકાર એવા કાવ્ય સંગ્રહો લખ્યા છે પછી આ કૃષ્ણાર દિવેટિયા છે એ પણ નાનું સરખું સર્જન કરે બાળાબેન દિવેટિયા છે એ પ્રથમ સ્ત્રી સંપાદક આપણા બન્યા અને આ જે વિદ્યા ગૌરી છે આપણે વાત કરી પછી રમણભાઈ નીલકંઠ તો પ્રથમ હાસ્ય નવલ આપણને આપી એમ આખું જે સાહિત્ય જાળું રચાયું સંબંધનું આપણે એ જોયું એટલે આ પ્રશ્ન તમારા માટે ઘણો અગત્યનો થયો પ્રશ્ન એક છે પણ એમાં ઘણું બધું તમને સમજાવવાના હેતુસર આ પ્રશ્ન તમને મળ્યો ચાલો આટલું સમજાયું હવે પછી આપણે આગળ વધીએ આના પછીના પ્રશ્નમાં અને તમને એવું કહે છે કે ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય ઢબે વિવેચનની શરૂઆત કોણે કરી હતી શબ્દ ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું પહેલાં તો આપણે એ જોવું પડશે ને કે આ વિવેચન એટલે શું વિવેચન માટે અંગ્રેજીમાં ક્રિટિસિઝમ એવો શબ્દ છે અને આમ જુઓ તો એક મૂલ્યાંકન પણ કહી શકાય હવે વિવેચનની શરૂઆત કોણે કરી તમને એવું પૂછ્યું પણ એ એ શબ્દ એ કેવો છે શાસ્ત્રીય ઢબ શાસ્ત્રીય એટલે રીતિ રિવાજ અનુસારનું જે રીતે વિવેચન થવું જોઈએ એને કેટલાક ધારાધોરણો હોય એ નિયમ અનુસારનું વિવેચન કરવાની શરૂઆત કોણે કરી તો વિકલ્પો તમારી સામે છે દલપતરામ નર્મદ નવલરામ કે નંદશંકર આ ચારમાંથી તમને કોણ લાગે છે એ તમારે કહેવાનું આપણને લાગે એ નહીં પણ મેં તમને કહ્યું તેમ શું કોણ છે શોધી કાઢવાના છે ખ્યાલ આવ્યો હવે શાસ્ત્રીય ઢબે એટલે તમને સમજાયું બરાબર વિવેચન એટલે શું તો કે તમે કોઈ પણ કૃતિ વાંચો છો કોઈ પણ કૃતિ તમારી સામે આવી તમે માનવીની ભવા એવું તો સાંભળેલું છે પન્નાલાલ પટેલની નવલકથા એ તમે આખી નવલકથામાંથી પસાર થયા પસાર થઈ એટલે પાના ફેરવાની પણ આખી વાંચી એને સમજ્યા અને એ તમને કેવી લાગી એના વિશે તમે કાંઈ લખો છો એ આપણું કૃતિલક્ષી એક વિવેચન થયું મને આવું ગમ્યું આમ છે તેમ છે સર્જકે આવું લખ્યું છે એમાં કથા આવી એના પાત્રો આવવા એનું આખું વાતાવરણ આ પ્રકારનું છે આમાં કંઈક આ પ્રકારની વાતો છે એ બધી જે તમારા મંતવ્યો અનુસાર તમે રજૂઆત કરો એ બધું શું થાય કૃતિલક્ષી વિવેચન થયું અને એક સૈદ્ધાંતિક વિવેચન છે એને શાસ્ત્રીય વિવેચન તરીકે ઓળખવામાં સૈદ્ધાંતિક એટલે શું એમાં એના જે ધારાધોરણો હોય જે રીતે નવલકથા લખાવી જોઈએ એ રીતે લખાય છે કે નહીં એ તરફ જો તમે દૃષ્ટિ કરો પછી તમારા જે મતો રજૂ કરો એ સૈદ્ધાંતિક થાય હવે જે વાત કરવી છે કે આમાં જવાબ શું આવશે તો પછી દલપતરામ આવે નર્મદ આવે નવલરામ કે નંદશંકર હવે જુઓ નર્મદ જે છે એમણે શું કરેલું તો એક ગદ્યમાં લેખ લખેલો અને એનું નામ હતું ટીકા કરવાની રીત ટીકા એટલે શું તો કે ટીકા ટિપ્પણી મને આવું લાગ્યું તેમ કર્યું હવે નર્મદે એક શરૂઆત કરી એક લેખથી અને એમાં એમણે કહ્યું કે ટીકા કરવાનો રિવાજ આપણા સાહિત્યમાં હોવો જોઈએ કે તમે જે કાંઈ વાંચો છો એ તમને કેવું લાગ્યું અથવા તો બીજા કોઈ કાંઈ લખ્યું છે એ સમાજને સારું સમાજને માટે સારું છે કે નહીં ખરાબ છે કેવું છે એના બધા જ તારણો તમે મૂકો અને તમે તમારો મંતવ્ય એના માટે રજૂ કરો તો સર્જકોને કેવું લખવું જોઈએ એનો ખ્યાલ આવશે અને લોકોને પણ ખબર પડશે કે આ વ્યક્તિ કેવું લખે છે તો એ બાબતની જાગૃતિ વ્યક્ત કરતો નર્મદે ટીકા કરવાની રીત એવો એક લેખ લખ્યો હતો એમાં એમણે વિવેચનની જરા સરખી શરૂઆત કરી પણ એ પાક્કું વિવેચન ના કહી શકાય એમણે માત્ર વિવેચન થવું જોઈએ એવું મંતવ્ય જ રજૂ કર્યું હતું પછી રહ્યા આપણે દલપતરામ તો દલપતરામે વિવેચન સંબંધિત કોઈ જાજી વિચારણા કાંઈ ખાસ કરેલી જણાતી નથી એટલે એમાં શાસ્ત્રીય ઢબનું વિવેચન ન આવે પછી નંદશંકરની તમે વાત કરો તો નંદશંકર છે એમનું આપણને એકમાત્ર સર્જન મળે અને એ શું છે તો કે કરણ ઘેલો કરણ ઘેલો એ ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે એને તમે જાણો છો તો એ નંદ શંકર મહેતાએ એ નવલકથા લખવા સિવાય ખાસ બીજું કોઈ મહત્ત્વનું પ્રદાન કરેલું નથી બાકી નાના સરખા એના મંતવ્ય બીજા હોય પણ વિવેચનમાં એમણે કોઈ રીતે પ્રવેશ કરેલો નથી તો હવે રહ્યા કોણ તો કે નવલરામ પંડ્યા રહ્યા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા એમણે ગુજરાતી ભાષામાં સૌ આ વિવેચન થવું જોઈએ અને થવું જોઈએ તો કેવું થવું જોઈએ એને દર્શાવવા માટે ગુજરાત શાળાપત્ર જે સામયિક છે એના એ તંત્રી રહેલા એ પહેલા તંત્રી હતા બીજા તંત્રી તરીકે આ નવલરામ પંડ્યાને નિયુક્ત કરવામાં આવ્યા અને એને અનુલક્ષીને એમણે જે જે કૃતિઓનો સંપર્ક કર્યો એ બધી કૃતિઓ વિશે લેખ લખવાનું શરૂઆત કરી અને બંને પ્રકારના કૃતિલક્ષી અને સૈદ્ધાંતિક વિવેચનનો પ્રારંભ કર્યો એટલે આપણા જે નવલરામ પંડ્યા છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા એ આપણા પ્રથમ ગુજરાતી ગુજરાતી સાહિત્યના શાસ્ત્રીય ઢબના વિવેચક તરીકે ઓળખાય છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે જરા પ્રશ્નને જરા થોડોક ઉલટાવી સુલટાવીને પૂછ્યો છે એટલે તમને લાગે કે જરા કંઈક અઘરું જેવું છે પણ તમે જો સમજી શક્યા છો તો એકદમ સરળ છે ચાલો હવે પછીનો જરા પ્રશ્ન ઉપર નજર કરીએ આપણે એમાં લખેલું છે કે ગુજરાતી ભાષાના સૌપ્રથમ સામયિક બુદ્ધિપ્રકાશના પહેલાં પહેલાં તંત્રી કોણ હતા આ તમારે કહેવાનું છે હવે જો તમને એક તો કહી દીધું છે કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સામયિક કોણ છે તો કે બુદ્ધિપ્રકાશ છે આ તો ખબર પડી ગઈ હવે પહેલા તંત્રી કોણ હતા એ તમારે કહેવાનું છે તો આપણે ત્યાં આ તો પાછું નવું ગતકડું કાઢ્યું કે આ પહેલા તંત્રી આપણે ક્યાં યાદ રાખવા જોઈએ અત્યારના તંત્ર યાદ હોય તો એ બહુ થઈ ગયું અત્યારનું તંત્ર યાદ છે એ યાદ કરો ચાલો અને જવાબ આપો પહેલા પહેલા કોણ છે ફાર્બસ છે દલપતરામ છે મહિપતરામ છે કે નર્મદ છે આ તમારે કહેવાનું તો તમે જરા જવાબ નક્કી કરી લો એટલે તમને ખ્યાલ આવે ચાલો જવાબ તમને હવે આપું છું કે દલપતરામ છે એ બુદ્ધિપ્રકાશ જે સામયિક બહાર પડ્યું અઢારસો ને પચાસમાં માં ગુજરાતી ભાષાનું પ્રથમ સામિક તો એમના એ શું હતા તંત્રી પહેલાં તંત્રી હતા હવે આ કઈ સંસ્થાએ બહાર પાડ્યું તો તમને ખ્યાલ હશે કે ગુજરાતી સાહિત્યમાં ફારબસ દલપત મૈત્રી છે એ બહુ વખણાય છે આ જે દલપતરામ છે એમનો ફારબસ સાથે મેળાપ થયો અને પછી એમની મિત્રતા બહુ ગાઢ બની અને ફારબસ સાહેબનું દલપતરામ બહુ ગમી ગયા પછી શું થયું હતું કે બંને મળી અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ નામની એક સંસ્થાની સ્થાપના કરી અઢારસો અડતાલીસમાં માં અને એ અમદાવાદમાં સ્થાપી હાલ તે ગુજરાત વિદ્યા સભા તરીકે એ જાણીતી છે તો એ સંસ્થા એ પછી શું કર્યું તો એનું કામ તો ખાસ હતું ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવાનું ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ થાય એવા એ સંસ્થાથી કાર્ય થતા અને એના ઉપલક્ષમાં એમણે એક બીજું કામ શું કર્યું હતું કે આ બુદ્ધિપ્રકાશ નામના સામિકનું બહાર પાડ્યું એમણે હવે એ જે છે એ અઢારસો રાખવાનું ખાસ તંત્રી કોણ બને એ પ્રશ્ન હતો તો ફાર્બસે કહ્યું કે દલપતરામ પહેલા તંત્રી તમે જ બનો અને તંત્રી એટલે શું તો કે એ પોતે પણ લેખ લખે અને બીજા લોકોને પણ લેખ લખવા માટે કહે અને પોતે બધું જોઈ લે કે આ બધું કેવું છે એટલે આખું જે ગોઠવણની વ્યવસ્થા કરવાની હોય એ પોતાએ કરવાની હોય આખું જે અમુક સમય મર્યાદામાં એમનું જે સામયિક છે બહાર પડી જવું જોઈએ એની જે મુખ્ય ભૂમિકા કોણ ભજવે તો એ એ વખતે દલપત રામે ભજવી હતી ખ્યાલ આવ્યો તો આ એક આખી જે વાત છે એને બરાબર આપણે સમજવાની છે પણ એ સમજાય ક્યારે અમુક વસ્તુઓના તાણાવાણા સાથે આપણે જોડાયેલા હોવા જોઈએ તો થાય કેવી રીતે જોડાયેલા તો મેં તમને ફાર્બસ દલપત મૈત્રી કહ્યું આટલું જ તમને ખબર હોય તો કદાચ ભૂલાવાની શક્યતા છે પણ જો ફાર્બસ એ કોણ હતો તો કે એ જે એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ તરીકે ઓળખાતો એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ એ જજ તરીકે અમદાવાદમાં આવ્યો અઢારસો ને છેતાલીસમાં એ તો અંગ્રેજ હતો એને ગુજરાતી ભાષાનું બહુ સારું એવું જ્ઞાન હતું નહીં હવે જે તમને આના પહેલા મેં પ્રશ્નમાં જે ભોળાનાથ સારાભાઈ દિવેટિયાની વાત કરીને એ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા છે ને એ આમ થોડા સંબંધમાં બહુ વિસ્તૃત હતા એટલે કોઈ પણ અંગ્રેજ હોય એના બધાના સંપર્કમાં રહેતા એટલે એ ફાર્બસ પછીનું નામ આપણે પાડ્યું પણ એ ફોબ્સ તરીકે ઓળખાતો એ ભોળાનાથ સારાભાઈ સાથે આ બંનેનો સારો સંપર્ક હતો હવે એ ફાર્બસે ભોળાનાથને કહ્યું કે મારે કોઈ એવા ગુજરાતી ભાષાના સારા જાણકારની જરૂર છે જો તમે મને મેળવી આપતા હોય તો હવે જે ભોળાનાથ સારાભાઈ છે ને એ દલપતરામને જાણતા હતા કેવી રીતે તો ભોળાનાથ સારાભાઈને જે છંદનું જ્ઞાન કોણે આપ્યું તો રામને આપ્યું રામે આપ્યું હવે દલપતરામ છે ને એ ભોળાનાથ સારાભાઈના પિંગળ ગુરુ છે દલપતરામે એક પિંગળ દલપત પિંગળ નામનો એક ગ્રંથ આપ્યો છે એ ગ્રંથ આપ્યો એટલે ભોળાનાથભાઈને ગમ્યું કે આ દલપતરામ પાસે સારું એવું છંદ છંદનું જ્ઞાન છે તો એ લીધું એટલે દલપતરામ અને ભોળાનાથ સારાભાઈ સારા એવા મિત્રો બન્યા અને ભોળાનાથ સારાભાઈ છે એ દલપતરામ ને જાણતા હતા કે એ કેવા છે એટલે એમણે ફાર્બસને ભલામણ કરી કે આ દલપતરામ મારા ધ્યાનમાં છે અને બંને ભેગા કર્યા તો દલપતરામે કહ્યું કે બોલો મારે શું કામ કરવાનું છે તો એમણે કહ્યું કે ભાઈ આપણે મારી સાથે ભાષા સંવર્ધનના કાર્યો કરવાના છે અને તમે મને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપતા રહો અને એ રીતે શીખવો દલપતરામ છે એમને ગમ્યું એટલે ફાર્બસે કહ્યું કે તમે બોલો કેટલા પૈસા લેશો મારી પાસેથી નોકરી સ્વીકારી લો મારી તો કેટલા પૈસા લેશો તો દલપતરામે સીધું કીધું બસો રૂપિયા તો ફારબસને તો કોશ ઉડી જાય કે હે આટલા બધા પૈસા તો ક્યાં હોતા હશે એવું અંગ્રેજીમાં બોલ્યા છે તો પછી ભોળાના સારા ભાઈ ફોડ પાડ્યો કે તમે એટલા બધા ગભરાવો માં સાહેબ તો કે પણ આટલા બધા પૈસા કેમ એમ અંગ્રેજીમાં કીધું હોય ને તો પછી એણે કીધું કે તમે ટાઢા પડો પેલા થોડા કે આટલા બધા પૈસા એટલે એણે આખા વરહના કીધા છે આજે જે તમે બસો રૂપિયા સમજો છો એ એક મહિનાના નહીં પણ એક આખા વર્ષના કેમ કે ગુજરાતમાં તો એ સાથીની આખી જે પરંપરા ચાલી આવે કે આખો વર્ષના કહી દેવાના કે આખો વર તમારે ત્યાં ભેગા રહ્યા જે આપવા હોય આપી દો પૈસા તો પછી એને ખબર પડી કે આ બહુ મજા આવશે એવું પછી હમણાં વીસ રૂપિયા લેખે મહિનામાં એક નોકરી સ્વીકારી દલપતરામી અને પછી બંનેની મૈત્રી એટલી સરસ જામી કે પછી તો ફાર્બસનું જ્યારે અવસાન થયું ને તો એમણે ફાર્બસ વિરહ નામનું એક કાવ્ય પણ દલપતરામે લખ્યું હતું જે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાય છે એ પણ તમને ખબર હશે તો એ બંનેની મૈત્રી થઈ પછી મૈત્રી ગાઢ બની અને એમ કરતાં સંસ્થા સ્થપાય એમ કરતાં એ અને એમ કરતાં તંત્રી બન્યા જો આટલી બધી લિંકો આપણી સાથે જોડાયેલી હોય તો આ પછી વાત છે આપણને ક્યારેય ભૂલાય નહીં આપણે પ્રશ્નમાં ને પણ યાદ કર્યા ચાલો હવે પછી નીચેનામાંથી સર્જક અને તેમના આદ્ય પ્રદાન અંગે કઈ બાબત બંધ બેસતી નથી આના પર જરા બરાબર એવું ધ્યાન આપો કે શબ્દો શું કહેવા માંગે છે જુઓ પેલા તો એક શબ્દ છે અહીંયા આદ્ય પ્રદાન આદ્ય પ્રદાન એટલે શું અને પાછું બંધ બેસતું નથી છે કે નથી એના પર ધ્યાન આપવાનું છે નથી પણ પાછું હવામાં બધું જતું ના રહે પ્રશ્નને બરાબર પહેલા સમજવાનો કે સર્જક અને તેમનું આદ્ય પ્રદાન જો આદ્ય એટલે પ્રથમ હોય એવું આપણે નરસિંહ મહેતાને આદિ કવિ કહીએ છીએ એમ આદ્ય સર્જક તરીકે પણ ઓળખીએ છીએ એટલે પ્રથમ ના હોય એવા તો જો આદ્ય પ્રદાન એટલે શું સર્જક કંઈક સર્જન તો કર્યું છે પણ એનું પહેલું હોવું જોઈએ અને ત્રણ જણાનું પહેલું હશે એક જણાનું નથી કોનું નથી એ કાઢવાનું છે ચાલો રોજનશી લખી હતી મણિશંકરે સૌ પ્રથમ ખંડકાવ્ય લખ્યા છે બળવંતરાયે સૌ પ્રથમ સોનેટ રચ્યા છે અને બાલાશંકરે સૌ પ્રથમ ગઝલ લખી છે આમાં ત્રણ જણા યોગ્ય છે એક છે એ બરાબર નથી શું બંધ બેસતું નથી એ તમારે શોધી કાઢવાનું છે ચાલો સમજાયું હવે જો તમે સમજી શકે આશો તરત ખબર પડે કે આમાં એ જવાબ આવે છે કે ગોવર્ધન રામે રોજનીશી સૌપ્રથમ લખી નહોતી લખી હતી જો એવું નથી કહેતો કે એમણે નહોતી લખી લખી તો હતી પણ સૌપ્રથમ લખી નહોતી એટલે તો પછી લખી કોણે પ્રશ્ન થવો જોઈએ ને તો ચાલો સૌપ્રથમ પ્રથમ રોજનીશી લખી કોણે તો નર્મદની પણ પહેલાં જન્મી ચૂકેલા દલપતરામની પણ પહેલાં જન્મી ચૂકેલા અઢારસો ને અંદર જેમનો જન્મ થયો હતો તેવા દુર્ગારામ મંચારામ મહેતા છે જે મહેતાજીના નામથી ઓળખાતા એમણે સૌપ્રથમ આ રોજનિશી લખવાની શરૂઆત કરી હતી અને એવું કહેવાય કે અજાણપણે એમને શિષ્ટ ગુજરાતી લખવાની શરૂઆત કરી હતી અર્વાચીન ગુજરાતીની અંદર અને એક શિષ્ટ ગુજરાતીમાં પાછી આત્મકથા સ્વરૂપની આ રોજનિશી હોય રોજની છે એટલે શું કરે એને આખા દિવસ દરમિયાન જે કાંઈ કામ કર્યું હોય એમને એક નોંધ મૂકીએ અત્યારે આપણે ડાયરી તરીકે પણ ઓળખીએ છીએ કે આખી નોંધ કરવા મળે કે ચાલો આવું મેં આજે કર્યું અને ખાસ તો એ જે આપણા દુર્ગારામ છે એ માનવ ધર્મ સભાના સ્થાપક છે અઢારસો ને ચુમ્માલીસમાં ધર્મ સભા સ્થપાય અને એ જ્યારે સભા મળે ત્યારે એમાં જે કંઈ પણ વાતોચીતો થાય બધું એમની રોજનીશીમાં ઉતારે એટલે આપણને આખો એનો એક ગ્રાફ પણ પ્રાપ્ત થયો ઉપરાંત એમનું જે મનન ચિંતન બધું છે એ રોજનીશીમાં આવ્યું તો એ રોજનીશીની શરૂઆત દુર્ગારામથી થઈ હવે જો ગોવર્ધનરામથી શરૂઆત નથી થઈ તો ગોવર્ધનરામે રોજનીશી લખી એનું નામ શું હતું તો એમણે રોજનીશીવું નામ નથી આપ્યું એમણે અંગ્રેજીમાં લખ્યું છે અને એ નામ જે છે એ સ્ક્રેપ બુક છે એમણે પોતાની રોજનીશીનું નામ શું આપ્યું છે સ્ક્રેપ બુક અને અંગ્રેજીમાં આ જે સમયગાળો લખ્યો એ સમયગાળા દરમિયાન એમણે આ રોજનીશી લખી અંગ્રેજીમાં અને પછી શું થયું તો આપણે તો અંગ્રેજી કાંઈ વાંચીએ નહીં ગુજરાતી વાંચવાવાળા એટલે એક ભાઈને મન થયું તો કે ગોવર્ધરામની આ ત્રિપાઠીની જે અંગ્રેજી રોજનીશી છે એમનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો પણ કેવો અનુવાદ કર્યો તો કે સારગ્રાહી સારગ્રાહી એટલે કેવો કહેવાય સારગ્રાહી એટલે લીટી અનુવાદ કરવાનું નથી પણ શું કરે આખો ફકરો હોય એમાંથી જે અગત્યના મુદ્દા હોય એનો મર્મ અર્ક પકડી અને એ જરા ગુજરાતીમાં લખી આપે એને સારગ્રાહી કહેવાય આવું કામ કોણે સરસ મજાનું કર્યું તો કે રામ પ્રસાદ બક્ષીએ આ કામ કર્યું અને એમણે પાછું સ્ક્રેપ બુક એવું નામ ન આપ્યું એમણે ગુજરાતી નામ શું આપ્યું તો કે ગોવર્ધન રામની

પાછી ખબર હોવી જોઈએ કાંત અને ખંડકાવે ગોખ્યું હોય તો મેળ ના હોય કાંત છે તો ઉપનામ છે પણ એનું પૂરું નામ શું છે તો આપણે કહીએ કાંતનું પૂરું નામ શું તો કે કાન તો હતું હજી બીજું નામ ને શું આપણે કરવું આપણે નથી હોતા ટપોડો ના પાછું નામ અલગ તો બીજું કંઈક હોય જ પાછું પણ જો દરેક સર્જક પોતાનું ઉપનામ રાખે તો તમને ખ્યાલ છે તો એમ જ કવિ કાંત આપણે ઓળખીએ એમાં કાંતિનું ઉપનામ છે પણ મણિશંકર રત્નજી ભટ્ટ એમ ઓળખીએ એમાં જે મણિશંકર છે એમનું નામ છે એટલે પરીક્ષામાં ક્યારેક ઓપ્શનો છે ને આપણે તકલીફ ન કરે એના માટે ખાસ આવું ધ્યાન રાખવાનું પછી બળવંતરાય એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમને સોનેટ ગુજરાતીમાં સૌ પ્રથમવાર રચ્યા અને બાલાશંકર છે એમને ગઝલ આપી બાલાશંકર ઉલ્લાસ રામ કંથારિયા તો આ ગઝલના આદ્ય સર્જક છે સોનેટના આદ્ય સર્જક છે આદ્ય પ્રદાન કર્યું છે આદ્ય એટલે એને લખ્યું છે સર્જન કર્યું છે આવું તમારે સમજવાનું છે હવે જરા ખંડકાવ્યનું સ્વરૂપ છે તમને ખ્યાલ હોવો જોઈએ કે ખંડકાવ્ય એટલે શું તો કે ખંડ ખંડમાં રચાય એ કાવ્ય કાવ્ય તો છે જુઓ પણ કેવું ખંડકાવ્ય ખંડકાવ્ય એટલે ટુકડામાં હોય એવું નહીં પણ ખંડકાવ્ય એટલે એવું કાવ્ય કે જે છંદોબદ્ધ હોય અને કોઈ પણ એક ઘટના પર આધારિત હોય કેન્દ્રિત હોય અને કોઈ વ્યક્તિ કે આખા ઘટનાના એક ખંડ ભાગનું ચિત્રણ કરે આખું જીવન નહીં એ તો નવલકથામાં હોય પાછું બરાબર એ તો પાછું જે ખંડ ભાગ એક ટૂંકી વાર્તામાં પણ હોઈ શકે પણ જે ખંડકાવ્ય એટલે કાવ્યનું સ્વરૂપ છે પણ એમાં જીવનની કોઈ ઘટના એક પ્રસંગ છે કેન્દ્ર સ્થાને છે એક ખંડ ભાગ કેન્દ્ર સ્થાને છે સંસ્કૃતમાંથી જે શરૂ થયેલી ખંડકાવ્ય લેખનની પરંપરા કાલિદાસથી ચાલી આવતી હતી એ ગુજરાતીમાં સૌ પ્રથમ કોણ લઈ આવ્યા તો એ મણિશંકર રત્નજી ભટ્ટ કવિકાંત લઈ આવ્યા અને આપણને વસંત વિજય ચક્રવાક મિથુન એવા બધા ખંડકાવ્યો આપણને આપ્યા નહીનાત નહીનાત ન જાણો કે સવાર છે આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે આ વસંત વિજય જે ખંડકાવ્ય છે એમને એની શરૂઆત આ પંક્તિથી થાય તો એવા કંઈક ખંડકાવ્યો આપણને મળ્યા કવિ કાંત પાસેથી અત્યારે પણ ખંડકાવ્યની રચના તો થાય છે ખાસ યાદ રાખો ખંડકાવ્ય છંદમાં હોય અને એમાં પાછું છંદ વૈવિધ્ય હોય એટલે શું તો કે એક જ આખું કવિતા હોય તો એમાં મોટાભાગે કવિતામાં એવું થાય કે એક લીટીમાં જો મંદાક્રાંતા છંદ હોય તો પછી આખી કવિતામાં મંદાક્રાંતા છંદ જ હોય પણ ખંડકાવ્યમાં એવું જરૂરી નથી ખંડકાવ્યમાં શું હોય ચાર લીટીમાં શિખરની છંદ હોય તો પછીની બે લીટીમાં અનુષ્ટુપ પણ હોય વળી પછીની બે લીટીમાં ચાર લીટીમાં વસંતિલકા પણ હોય એટલે છંદ વૈવિધ્ય મળે ખંડકાવ્યની અંદર હવે સોનેટ જે છે એ બળવંતરાય ઠાકોર લઈ આવ્યા ભણકારા એમનું પ્રથમ સોનેટ એમણે રચ્યું અને આઘે ઉભા તટ જેમ જેમાં ધ્રુમો નિંદ સેવે એની શરૂઆત છે સોનેટની તમે જરા એના શબ્દો લખો એટલે તમને આખી કવિતા પણ ઓનલાઈન વાંચવા સાંભળવા મળે તો એ સોનેટ બળવંતરાય ઠાકોર પહેલા લઈ આવ્યા ગુજરાતીમાં નહોતું પાશ્ચાત્ય સાહિત્યના અનુકરણ કરીને બધું આવેલું છે કવિ કાંત ખંડકાવે ક્યાંથી લાવ્યા સંસ્કૃતમાંથી લાવ્યા સોનેટ સંસ્કૃતમાંથી નથી આવ્યું સોનેટ પશ્ચિમી સંસ્કૃતિના સર્જકોનું અનુસરણ છે અને એમ આપણે ત્યાં આવ્યું સોનેટ બે પ્રકારના હોય કેટલાક સોનેટ છે એ પેટ્રાક્ષાહી કહેવાય અને કેટલાક છે એ શેક્સપિયર શાહી કહેવાય હવે પેટ્રાક્ષાહી સોનેટ એટલે શું પહેલાં તો સોનેટ એટલે શું તો સોનેટ એટલે ચૌદ લીટીનું કાવ્ય આટલું છે અને છંદો બધ હોય આખી લીટીની અંદર આખા આખી કવિતા છે એમાં કોઈ એક છંદ છે અને ચૌદ લીટી છે હવે આ ચૌદ લીટી બે રીતે આપી શકાય બે રીતે એટલે શું તો કે અષ્ટક અને સષ્ટકથી પણ આપી શકાય એટલે શું કે ચૌદ લીટી તો કરવાની છે પણ આમ બે ભાગ પાડો એમાં જે પહેલી જે ભાગ છે એમાં આઠ લીટી હોય પછીના ભાગમાં છ લીટી હોય અષ્ટક ષષ્ટક અને પેટ્રાર્ક શાય સોનેટ કહેવાય બીજો ભાગ એમાં શું હોય તો કે જો ચાર લીટી વત્તા ચાર લીટી વત્તા ચાર લીટી વત્તા બે લીટી આ જે ત્રણ છે એ ચાર 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 એટલે બાર વત્તા બે એમ કરીને જે સોનેટ રચાય એને આપણે શેક્સપિયર શાય સોનેટ કહેવાય એટલે કે શેક્સપિયર શેક્સપિયર છે એમણે આ રીતે સોનેટ લખ્યા હતા અને પેટાર્ક છે એમણે અષ્ટક અને ષષ્ટકથી સોનેટ રચ્યા બાલાશંકર આપણા જે બળવંતરાય છે એમને કયા સોનેટ ગમ્યા તો એમને જે અષ્ટક ષષ્ટકવાળું સ્વરૂપ છે ને એ એમને ફાવ્યું હતું એટલે એમાં એમણે મોટા ભાગના સોનેટની રચના કરી છે આ સાદી વાત થઈ અને તમને સોનેટની ખબર પડી છેલ્લી વાત જુઓ કે બાલાશંકર ઉલ્લાસરામ કંથારે એમણે ગઝલની શરૂઆત કરી તો ગઝલ એ અરબી ફારસીમાંથી આપણે ત્યાં ગુજરાતીમાં આવ્યું અને ગઝલ નું સ્વરૂપ છે એકદમ સાદું છે કોઈ આપણે કંઈક ચાલો ગઝલ મને સંભળાવો તો આપણે એમ થાય કે અથવા કોઈ કે ચાલો હું તમને ગઝલ સંભળાવું તો આપણને મજા આવી જાય ટટ્ટાર થઈ જાય કે વાહ ગઝલ કોઈ કહેશે મજા આવશે કેમ કે એમાં આપણને ગમતો વિષય હોય મોટાભાગે ગઝલ છે પ્રેમને વિષયને લઈને લખાતી હોય પણ બે પ્રકારના હોય એક પ્રિયતમા પ્રતિનો પ્રેમ છે અને એક ઈશ્વર પ્રતિનો પ્રેમ છે ઈશ્કે હકીકી ઈશ્કે મિઝાઝી એવી રીતે ગઝલને ઓળખવામાં આવે અને આ ગઝલનું સ્વરૂપ છે એ શેરનું છે એટલે શું શેર એટલે પેલો જે આપણે હિન્દીમાં કહીએ નહીં આ શેર એટલે બે લીટી હોય એનો એક શેર ગણાય વળી પછી જગ્યા હોય વળી બે લીટી લખાય વળી જગ્યા વળી બે લીટી આમ કરીને પાંચ શેરનું ઓછામાં ઓછા પાંચ શેરનું આ કાવ્ય જ છે ગઝલ તો એ રીતે ગઝલ રચાતી હોય વધારેમાં વધારે શેર પણ હોઈ શકે ઓછામાં ઓછા પાંચ શેર હોય અને છેલ્લે સર્જક પોતાનું તખલ્લુસ મૂકે તખલ્લુસ એટલે સર્જકે પોતાનું કોઈ ઉપનામ રાખ્યું હોય તો છેલ્લે એ પોતાનું મૂકી દેતા હોય તખલ્લુસ અને એમ કરીને આખી ગઝલ પૂરી કરે તો શેરની અંદર ગઝલો રચાય તો આપણી પ્રથમ ગઝલ કઈ બાલાશંકરે કઈ લખી તો તમને યાદ જ હશે ગુજારે શીરે તારે જગતનો નાથ તે સહેજે

એમાં આપણે સાહિત્યની આવી ઘણી બધી ઊંડાણપૂર્વક વાતો કરવાના છે સાહિત્યની ઉપરાંત ગુજરાતી વ્યાકરણની પણ વાતો મારે તમને કરવાની છે તમે મને વારંવાર મળતા રહો હું તમને આવી રીતે જ નવી નવી વાતો કરતો રહીશ બરાબર હવે ગઝલની વાત થઈ છે તો એક છેલ્લી ગઝલનો એક શેર સંભળાવીને જાઉં છું અને એમાં એમાં એક પ્રશ્ન પણ પૂછવાનો છે ગઝલની શરૂઆત જ આમ થાય છે કે તમે મન મૂકીને વરસો જેવું તેવું નહીં તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે તમે મન મૂકીને આપણને ફાવે અમે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે આ શેર છે એ કયા ગઝલકારનો છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે હું તમને ટૂંક સમયમાં મળું છું ત્યાં સુધીમાં તમે આ વિડીયોની ફરી વખત જોતા રહો તમારા મિત્રો સુધી તેનો વિસ્તાર કરતા રહો અને ટૂંક સમયમાં હું આવું તેની રાહ પણ જુઓ અને ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો વાંચતા રહો અને મોજ મજા કરો ચાલો આપણે મળીએ ફરી ટૂંક સમયમાં જય હિન્દ